સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ બનાસકાંઠાના ડીસા હાઇવે ઉપર ઉથલી પડેલા ભૂસું ભરેલા ટ્રેલર નીચે ત્રણ વાહનો દબાઈ જતા મચી દોડધામ. વિચિત્ર અકસ્માતનો ભોગ બનેલા વાહનોમાં સવાર લોકોને સલામત રીતે બચાવી લેવામાં સફળતા મળતા તંત્રને હાશકારો. ધાનેરા તાલુકાના ધાખા ગામે ગૌચરની જમીનમાં શરત ભંગ થયાનો ધારાસભ્યનો દરાર ઇનકાર. તપાસ અધિકારીઓએ પણ ધારાસભ્યને આપી ક્લીન ચીટ. વાવની દેવપુરા કેનાલમાં કૂદી પડેલું પ્રેમી યુગલ મંગળવારે મોડી સાંજે મૃત હાલતમાં મળતા ચકચાર. મૃતક યુવક બાબર તાલુકાનો જ્યારે સગીર યુવતી સરસ્વતી તાલુકાના જામઠા ગામની હોવાના પ્રાથમિક અહેવાલ. ડીસા તાલુકાના આંગણવાડી કેન્દ્રો ગેરરીતિઓની ગંગોત્રી. વાસણા ગામના બંને આંગણવાડી કેન્દ્રો માટે ફાળવાયેલ અડધો અડધ જથ્થો બીજા જ દિવસે રિક્ષામાં સગે વગે કરવાની ચેષ્ટાનો ગામના જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરતા ખળભળાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ ગાયત્રી મંદિર નજીક ભૂસું ભરીને પસાર થઈ રહેલું એકટે કન્ટેનર પલટી ખાઈ જતા કન્ટેનર નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે કેટલાક બાળકો અને અન્ય મુસાફરો પણ આ વાહનોમાં સામેલ હતા. ત્યારબાદ ડીસાના જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મળી વહીવટીતંત્રએ ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કરી લગભગ 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ડીસા શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 29 એકવાર ફરી મોટી દુર્ઘટનાનો ભોગ બન્યો છે. આજે વહેલી સવારના સમયે ભૂસું ભરીને રાજસ્થાનથી આવી રહેલા એક કન્ટેનરનું ટાયર ફાટતા તે ઉથલી પડ્યું હતું. વહેલી સવારના જ્યારે આ દુર્ઘટના બની ત્યારે દિવસ રાત ભરચક રહેતા ગાયત્રી મંદિર ત્રણ રસ્તા નજીક લોકોની અવર જવર પણ ખૂબ જ ઓછી હતી. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળ પર એક છકડો રિક્ષા અને ઇકો વાન હતી અને કન્ટેનરનું ટાયર ફાટતા ઉથલી પડેલું કન્ટેનર આ બંને વાહનો ઉપર પડતા બંને વાહનો કન્ટેનરમાં ભરેલા ભૂસા નીચે દટાઈ ગયા હતા. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ બંને વાહનોમાં શાળાના બાળકો અને મુસાફરો મળી કુલ 8 લોકો સવાર હતા અને તમામે તમામ લોકો કન્ટેનરમાં ભરેલા ભૂસાના ઢગલામાં દટાઈ ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે અહીંથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને ઘટનાની જાણ વહીવટીતંત્રને કરતા વહીવટીતંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સતત 2 કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 6 જેસીબી મશીન અને 1 હિટાચી મશીનની મદદથી 8 લોકોને જીવિત બચાવી લેવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારના બનેલી આ ઘટનાને પગલે ડીસા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે પણ જામ થઈ ગયો હતો અને ઘટના સ્થળ પર હજારોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. આ ઘટનાના સમાચાર ડીસા શહેરમાં વાયુ વેગી પ્રસરી જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સતત 2 કલાક સુધી ભૂસા નીચે દટાયેલા બાળકો અને મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરનાર ડીસાના કાંતિભાઈ માળી નામના યુવકે સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ ઘટનામાં 8 લોકો દટાયા હતા અને તમામને સુરક્ષિત રીતે બહાર નીકાળી દેવામાં આવ્યા છે. અહીંયા સવારે હું અહીંયા ક્રિકેટ રમવા જતો અચાનક આ ડુરો ભરેલી ટ્રક અને 2 સ્કૂલની રિક્ષા હતી અને અચાનક આખી ટ્રક જે જમવા પલટી ખાઈ અને બંને રિક્ષાઓ પડી ગઈ. એમાં એક રિક્ષાની અંદર 7 બાળકો હતા અને એક રિક્ષાની અંદર એક ડ્રાઈવર હતો ખાલી. જેમ તેમ કરી અને ડીસાના ધારાસભ્ય સરકારની પણ આવી ગયા હતા. પબ્લિકે બહુ સારો સપોર્ટ કર્યો અને જેમ તેમ કરી કોઈને કોઈ તકલીફ થઈ નથી. પણ એ ડ્રાઈવરને એક હતી રિક્ષા એને થોડું વાગ્યું હોય, બાકી કોઈ બાળકોને કોઈ જાતની તકલીફ થઈ નથી. કુલ કેટલા લોકો હતા? કુલ 7-8 જણા હતા. ડીસા શહેરમાં વહેલી સવારમાં બનેલી આ દર્દનાક ઘટના બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. ભૂસું ભરેલું જે કન્ટેનર પલટી ખાઈ ગયું તેમાં ઓવરલોડ અને ઓવરવેઇટ ભૂસું ભરવામાં આવ્યું હતું, ત્યારે આ કન્ટેનર આરટીઓની નજર ચૂક કરીને ડીસા શહેર સુધી કેવી રીતે પહોંચ્યું તે પણ તપાસનો વિષય છે. ડીસા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે આજે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. આજે વહેલી સવારના અહીંથી પસાર થઈ રહેલી એક ચારો ભરેલી ટ્રક પલટી ખાઈ જતા આ ટ્રકની નીચે 3 વાહનો દટાઈ ગયા હતા. જાણવા મળતી માહિતી મુજબ આ 3 વાહનોની અંદર પેસેન્જર અને નાના બાળકો સવાર હતા અને આ
દુર્ઘટના બનતા તેઓ આ ઘાસ ચારા નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બન્યા અને ગણતરીની મિનિટોમાં જ વહીવટી તંત્ર અને જીવ જયા લોકોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્યારે તમે જોઈ શકો છો આ દુર્ઘટના બની અને લગભગ એક કલાકથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં ટ્રકને ત્યાંથી હટાવવામાં મુશ્કેલી રહી છે. ટ્રકની અંદર ભારે ઓવરલોડ વાહન સામાન ઘટેલો હોવાના કારણે ટ્રકને નીકળવી મુશ્કેલી પડી રહી છે. આ ટ્રકને બચાવવા માટે ત્યારે નીકળવા માટે લગભગ 6 જેટલા જેસીબી મશીન અને 1 હિટાચી મશીન સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક આરટીઓ વિભાગની પણ બેદરકારી સામે આવી રહી છે અને આરટીઓ વિભાગને કારણે આટલી હેવી વેઇટ અને હેવી લોડેડ ટ્રક કેવી રીતે આરટીઓ પરથી પસાર થઈ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. કુલ મિલાઈને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આ ઘટના માટે જવાબદાર કોણ અને કોની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની છે? અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસા શહેરમાં બનેલી આ ઘટના બાદ કેટલાક તથ્યો સામે આવ્યા છે, જેમાં ડીસા શહેરમાં ટ્રાફિકની કામગીરીનું સંચાલન કરી રહેલી ટ્રાફિક પોલીસ પણ કટેરામાં આવી ગઈ છે. શહેરમાં બનેલા આ ઘટના બાદ શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી કેવી થઈ રહી છે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે શહેરમાં માત્ર બાઇક ચાલકોને હેરાન પરેશાન કરતી ટ્રાફિક પોલીસની નજરોમાં હાઇવે પર અડીંગો જમાવીને બેઠેલા વાહનો દેખાતા નથી, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બનતી જ રહી છે. કાયદો અને કાનૂન સૌના માટે સમાન હોય છે, પરંતુ ડીસા શહેરમાં ટ્રાફિક નિયમની કામગીરી સંભાળી રહેલી પોલીસને માત્ર આ કાયદો તોડવામાં બાઇક ચાલકો જ નજરે પડી રહ્યા છે. ત્યારે મોટા વાહન ચાલકોની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અત્યારે શહેરના હાઇવે વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર જ બિંદાસપણે મોટા વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આવી ગમકવાર ઘટનાઓ સર્જાઈ રહી છે. અમે એવું નથી કહેતા કે બાઇક ચાલકોને પકડવા ન જોઈએ. જો બાઇક ચાલકો કાયદાનો ભંગ કરે તો તેમની સામે જે કાર્યવાહી કરવામાં આવે છે તેવી જ કાર્યવાહી ભારે વાહન ચાલકો કાયદાનો ભંગ કરે તો તેમની સામે પણ કરવામાં આવે. શા માટે ડીસા શહેરમાં ટ્રાફિક નિયમન કરતી ટ્રાફિક પોલીસ આવા મોટા વાહન ચાલકોને છાવરી રહી છે અને નાના વાહન ચાલકોને દંડી રહી છે? આ સમગ્ર બાબત બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકે ગંભીરતાથી વિચારી ડીસા શહેરમાં સર્જાઈ રહેલી ટ્રાફિકની વ્યવસ્થા સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. ડીસા શહેરમાં આજે વહેલી સવારના સર્જાયેલા અકસ્માતે અનેક સવાલો ઊભા કર્યા છે. સવાલો એ છે કે છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી લોકો માટે શંકાસ્પદ બનતી જઈ રહી છે. શહેરમાં બેફામ નેશનલ હાઇવે પર વાહનોને પાર્કિંગ કરવામાં આવે છે, તેની સામે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે ટ્રાફિક પોલીસને માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે વાહન ચાલકોમાંથી માત્ર દ્વિચક્રીય બાઇક ચાલકો અથવા તો રિક્ષા ચાલકો જ દેખાય છે. વારંવાર પોલીસ દ્વારા આવા જ વાહન ચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જેને મુખ્ય વેપારી મથક માનવામાં આવે છે તેમાં જાહેર માર્ગો પર બિંદાસ રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હોવા છતાં ટ્રાફિક પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી અને આંખો મીચીને ત્યાંથી નીકળી જતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસે પારદર્શક વહીવટ સાચવવો હોય ત્યારે શહેરમાં બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે શહેરની અંદર નાના વાહન ચાલકોને પરેશાન કરવા કરતાં મુખ્ય વાહન હાઇવે ઉપર જે વાહનો પાર્ક કરી મોટા વાહન ચાલકો છે તેમની સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ, તો ડીસા શહેરમાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠાના કુચાવાડાથી પાથાવાડા રોડ ઉપર પણ આજે સ્વિફ્ટ કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 70મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે અંબાજી હાઈવે ઉપર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે જિલ્લા રમતગમત વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા રમતગમત વિભાગ દ્વારા કબડ્ડી તેમજ 100 અને 200 મીટર દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી કબડ્ડી સ્પર્ધામાં મહિલાઓની 5 અને પુરુષોની પણ 5 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે દોડમાં મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવની કબડ્ડી સ્પર્ધામાં આદર્શ નિવાસી શાળા અને કુંવરબા કન્યા શાળા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં આદર્શ નિવાસી શાળા વિજેતા જાહેર થઈ હતી, જ્યારે પુરુષોમાં સંસ્કાર વિદ્યાલય અને આદર્શ નિવાસી શાળાની ટીમો વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ બાદ વિજેતા અને સ્પર્ધક ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબારી સદસ્ય હિતેશભાઈ ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી મુકેશભાઈ દોયા સહિત શાળાના વ્યાયામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
26મી જાન્યુઆરી અંતર્ગત અમારી શાળામાં સ્પોર્ટ ડે કબડ્ડી સ્પર્ધા યોજાઈ. એમાં વિવિધ શાળાએ ભાગ લીધો હતો. 5 ટીમો આવી હતી. એમાં અમારો પ્રથમ નંબર આવ્યો એ અમનું ગૌરવ છે. અમારી શાળામાં ઘણી સ્પર્ધાઓ યોજાઈ અને તેમાં અમે ખૂબ સારું પ્રદર્શન કરીએ છીએ અને આ સ્પોર્ટ ડેના દિવસે પણ અમારો ફર્સ્ટ નંબર આવ્યો એનું મને ગૌરવ છે. અને અમારી શાળાના અમારા શિક્ષક શ્રી એવા પાંચાભાઈ સર, અમારા કબડ્ડીના જે કોચ છે અને અમારી આખી ટીમ અત્યારે ગૌરવ અનુભવે છીએ. 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આજરોજ 16 તારીખે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ડે નિમિત્તે બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કબડ્ડી તથા એથ્લેટિકની સ્પર્ધાઓનું આયોજન થનાર છે. અત્રે આદર્શ નિવાસી શાળા મુકામે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું, સ્પોર્ટ્સ ડે નિમિત્તે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે. આ અહીં સ્પર્ધામાં ખેલ મહાકુંભમાં વિજેતા થનાર કબડ્ડીની તથા એથ્લેટિક્સના ખેલાડીઓ વચ્ચે કોમ્પિટિશન હાથ ધરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ માં કલેક્ટર શ્રી બનાસકાંઠાનું સંપૂર્ણ માર્ગદર્શન અમને મળી રહ્યું છે અને એ પ્રમાણેનું આયોજન અમે અત્યારે કરવામાં આવ્યું છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ધાખા ગામે ગૌચરની જમીનમાં શરતભંગ થયાનો ધારાસભ્યનો દરાર ઇનકાર. તપાસ અધિકારીઓએ પણ ધારાસભ્યને આપી ક્લીન ચીટ. વાવની દેવપુરા કેનાલમાં કૂદી પડેલું પ્રેમી યુગલ મંગળવારે મોડી સાંજે મૃત હાલતમાં મળતા ચકચાર. મૃતક યુવક બાબર તાલુકાનો, જ્યારે સગીર યુવતી સરસ્વતી તાલુકાના જામઠા ગામની હોવાના પ્રાથમિક અહેવાલ. ડીસા તાલુકાના આંગણવાડી કેન્દ્રો ગેરરીતિઓની ગંગોત્રી. વાસણા ગામના બંને આંગણવાડી કેન્દ્રો માટે ફાળવાયેલ અડધોઅડધ જથ્થો બીજા જ દિવસે રિક્ષામાં સગે વગે કરવાની ચેષ્ટાનો ગામના જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરતા ખળભળાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है. देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है. ये कैसा रिश्ता है, कैसा नाता है, ये कैसा रिश्ता है, कैसा नाता है. देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે
અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ દ્વારા જમીન મામલે સરહદભંગ કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલ બાદ નથાભાઈ પટેલે આ સમગ્ર મામલો રાજકીય ભાવનાના કારણે સર્જાયો છે અને તેમણે આ બાબતે કોઈ પણ પ્રકારનો સરહદભંગ કર્યો નથી તેની સ્પષ્ટતા કરી છે. ત્યારે તપાસ અધિકારીઓએ પણ આ મામલામાં ધારાસભ્યને ક્લીન ચીટ આપી છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા દાખા ગામમાં સરકાર દ્વારા ખેતી કરવા માટે ફાળવવામાં આવેલી જમીન પર ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે બાંધકામ કર્યું હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં એક અરજદારે મામલતદાર સમક્ષ અરજી કરી હતી અને અરજી એવી હતી કે નાથાભાઈ પટેલ દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર સરહદભંગ કરવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે તપાસ પણ કરવામાં આવી હતી. જે તપાસમાં સ્થાનિક મામલતદારે સ્થળ પર મકાન બાંધવામાં આવ્યા હોવાનો અહેવાલ જિલ્લા કલેક્ટરને રજૂ કર્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે આ ગળાવી ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમના જે મકાન પર રહે છે તે મકાન તેમના પિતા દ્વારા આપવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે શરતો નક્કી કરવામાં આવી હતી તેવી કોઈપણ પ્રકારની શરતનો ભંગ તેમના દ્વારા કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત નાથાભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેમની સામે થયેલા આક્ષેપો રાજકીય દ્વેષ ભાવના કારણે થયા છે. કેટલાક શખ્સો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિને તેમના દ્વારા ખુલ્લી પાડવામાં આવતા તેમણે આ અંગે બદલો લેવાની ભાવના સાથે મારા પર આરોપ લગાવ્યા છે. તાજેતરમાં ધાનેરાના એમએલએ નાથાભાઈ પટેલ પર સરકારી જગ્યામાં સરસ ભંગ કરવાના થયેલા આક્ષેપો અંગે નાથાભાઈ પટેલે મીડિયા સામે આવી અને પોતાની વાત રજૂ કરી છે. મારા પાસે જે આક્ષેપો કરવામાં આવે છે એ રાજકીય રીતે છે. જે ધાનેરા તાલુકામાં ધારાસભ્ય બધા પછી લોકોના પ્રશ્નોને વાર્તા આપવા માટે ગામડામાંથી જે ખેત તલાવડીનો પ્રશ્ન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અને શૌચાલયના પ્રશ્નોને સંકલનમાં લઈ જઈ અને ગામના લોકોની ફરિયાદોના આધારે ઉજાગર કરે અને એ વાતને મારા પર આક્ષેપો કરી મને સમજાવવા પ્રયત્ન કરતો હું સમજ્યો નહીં અને એ વાતને ઉજાગર કરી અને એના અનુસંધાનમાં જે કંઈ એના સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા માણસો છે એ માણસો મને દુશ્મન લઈ અથવા તો એમના પોતાના વિચારો રજૂ કરવા માટે મને ખાત કરી. સરકાર દ્વારા જે જગ્યાને ફાળવવામાં આવી હતી તે જગ્યાની શરતો હતી ત્યારે ફાળવવામાં આવી હતી. સરકારની જમીન મારા ફાધરના વખતમાંથી મળેલી છે અને સરકારની જમીન જે કંઈ મળી છે એ અમારી દબાણને રેગ્યુલેટ કરીને આપવામાં આવેલી છે અને જે કંઈ છે મકાનો હોય કે જે કંઈ પડ્યું છે કે બોર છે કે બધું તે વખતના સમયના ભાદરના વખતનું છે અને કંઈ નવું કર્યું નથી અને સરપંચનો કોઈ પ્રશ્ન રહેતો નથી. મામલતદારે એ લોકો ભારતસ્થાને સરપંચના ભત્રીજાએ અરજી કરાવી હતી અને એની તપાસ થતા અરજીમાંથી મામલતદાર સામે સરપંચ થતો નથી તેવો ઓર્ડર પણ કરેલો છે. માટે આ મારી દ્રષ્ટિએ કંઈ વિવાદ રહેતો નથી. મામલેદારે પણ તેમને ક્લીન ચીટ આપી દીધી છે ત્યારે આ સમગ્ર મામલે હવે કઈ કહેવાનો નથી રહેતું તેવું નેતાભાઈ પટેલ જણાવી રહ્યા છે. હરેશ ઠાકોર. નાથાભાઈ પટેલે કરેલા ખુલાસા બાદ અને તપાસ કરતા આ અંગે ઢાકા ગામના અન્ય એક અરજદારે સ્થાનિક સરપંચ સામે આક્ષેપો કર્યા છે. અરજદારના જણાવ્યા અનુસાર સ્થાનિક સરપંચ દ્વારા ઢાકા ગામમાં શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાનો બનાવવામાં આવ્યા છે તે મકાનો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ સરપંચના દીકરાએ લીધો હતો અને સરકારની ડિઝાઇન મુજબ કામગીરી ન કરી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અમારા ગામમાં સંચાલય અને પ્રધાનમંત્રી ઓરડામાં ભ્રષ્ટાચાર થયેલો છે. સંચાલયની અંદર 43 લાખ રૂપિયા એક જ એમનું ઘરનું મંડળ બનાવીને ઉપાડી લીધેલા છે. અમે પંચાયત મંત્રીને, કલેક્ટરને, DDOને દરેકને અરજી આપેલ છે. આ દિવસ સુધી કોઈ તપાસ થયેલી નથી. અમારા ગામની અંદર 50% સંચાલય જોના ઉપર પૈસા ઉપાડી લીધેલા છે. 50% નવા બનાવેલા છે.
પ્રધાનમંત્રીની ઓરડા એમના છોકરે જાતે બનાવેલા છે અને ગૌચરની અંદર ઓરડા બનાવેલા છે. અમે વારંવાર રજૂઆત કરતા સુધી આજ સુધી કોઈ તપાસ થયેલી નથી. એના પછી અમે મુખ્યમંત્રી ઓનલાઈન અરજી કરેલી હતી. મુખ્યમંત્રીએ અમને તાલુકા સ્વાગતમ કાર્યક્રમમાં તારીખ આપી હતી. તે દિવસે ડીડીઓ સાહેબે કીધું હતું કે તમારે હું 10 દિવસની અંદર તપાસ કરું. આજ અંદાજે 2 મહિના છે, આજ સુધી કોઈ તપાસ કરેલી નથી અને સંચાલનની અંદર વધુમાં વધુ ભ્રષ્ટાચાર થયેલો છે. કોઈ લોકોનું 43 લાખ રૂપિયા એમના ઘરના મંડળમાં નાખી અને એક જ હાથુકા પૈસા ઉપાડેલી છે, એમની પણ પૂરીપૂરી તપાસ થવી જોઈએ. અને મુખ્યમંત્રી ઓનલાઈન અરજી કરેલી એને આજ 2 મહિના થઈ ગયા, આજ દિવસ સુધી કોઈ તપાસ થયેલી નથી, એમની તાત્કાલમાં તપાસ થવી જોઈએ. આ સમગ્ર મામલાની ઊંડી તપાસ દરમિયાન ધારાસભ્યના જણાવ્યા અનુસાર અરજદારની અરજીના કારણે તેમના દ્વારા સરપંચ અને સરપંચના પુત્ર દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરતા સરપંચ દ્વારા તેમના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને સરપંચ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિની તપાસને અવળા પાટે ચડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરને સોંપાયો છે. ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડીએ પણ પ્રાથમિક દ્રષ્ટિએ શરત ભંગ ના થયા હોવાનું જણાવ્યું હતું. જોકે અરજદાર દ્વારા અન્ય પુરાવા રજૂ કરાતા આખરે આ આખો મામલાનો અહેવાલ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. ધારાસભ્યશ્રી પર શરત ભંગ અંગેની એક અમારી પાસે અરજી આવેલી હતી. એ અરજી અંગે અમે ખાતરી કરાવી, પંચનામું કરાવ્યું, તપાસ કરતા અમને કોઈ આમ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ શરત ભંગ જેવું નહીં લાગ્યું એટલે અમે જે તે અરજદારને જવાબ આપેલ હતો. પરંતુ એનાથી અરજદાર દ્વારા આમ નારાજ વ્યક્ત કરી અને અમારી સમક્ષ અમુક વધારાના પુરાવો રજૂ કરવામાં આવ્યા અને અમે એને સમય આપ્યો કે તમે નારાજગી વ્યક્ત કરી છે, તમારી પાસે કોઈ પુરાવો હોય તમને આપો. તો એમણે પુરાવા રજૂ કર્યા એટલે એ અંગે અમે મહેરબાન કલેક્ટર સાહેબને, કારણ કે રિગ્રાન્ટ કરેલી જમીન એમને દબાણ રેગ્યુલાઇઝ કરી આપેલી જમીન છે, એમાં શરત ભંગ અંગેની કાર્યવાહી કરવાના અધિકારો અમને નહીં હોતી. મહેરબાન કલેક્ટર સાહેબને અમે અહીંથી દરખાસ્ત કરેલ છે. આગામી 26 જાન્યુઆરી 2019 રોજ પાલનપુર ખાતે પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. હાલ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાલનપુર તાલુકા પંચાયત કચેરીના સભાગૃહમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આજે નવદંપતી સંમેલન યોજાયું હતું. આજના સમયે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી થતી જતી હોવાથી સમાજમાં ભ્રૂણ હત્યા અટકાવવા તેમજ વધુને વધુ દીકરીઓને જન્મ આપી દીકરીઓને સમાજમાં પુરુષ સમકક્ષ દરજ્જો આપવા જનજાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના અંદાજે 100 જેટલા નવદંપતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી KM પરમાર, મહિલા કલાનિધિ ટ્રસ્ટના રશ્મિબેન હાડા, જિલ્લા પંચાયતના સદસ્યો RCHO મુકેશભાઈ ત્રિવેદી, પાલનપુર ખાતેના મહિલા અને બાળ વિકાસ વિભાગના તમામ CDPO સહિત નવદંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 26 જાન્યુઆરી 2019 પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો બનાસકાંઠામાં યોજી રહ્યા છે. એના અંતર્ગત ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાલુકા પંચાયતનું આજે નવદંપતી સંમેલનનું આયોજન કરેલ હતું, જેમાં 100 જેટલા દંપતીઓને આમંત્રિત કરેલ અને આપણા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહેલ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ આપણા જે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એને અટકાવવા માટેનો હતો અને દીકરીઓ જે છે એ દીકરીઓની સામે સામે જે દીકરાઓ છે એની સંખ્યા પણ એટલી જ હોવી જોઈએ, એટલે દીકરીઓની જે ભ્રૂણ હત્યા છે એને અટકાવવા માટેનો આશય હતો અને એને સફળ બનાવવા માટે અમે પૂરા પ્રયત્નો કરીશું. બનાસકાંઠાના વાવ તાલુકાના દેવપુરા નજીકની મુખ્ય નર્મદા કેનાલમાં ગત મંગળવારે મોતની છલાંગ લગાવનાર પ્રેમી યુગલ મોડી સાંજે મૃત હાલતમાં મળી આવ્યું છે. મંગળવારે એક યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતા વાવ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી અને ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. મંગળવારે એક યુવક અને યુવતીએ તેમના મોબાઈલ ફોન, ઇયરફોન તેમજ પૈસા કેનાલના કિનારે મૂકી દેવપુરા નજીકની મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવતા વાવ પોલીસે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરની મદદ લઈ કેનાલમાં શોધખોળ હાથ ધરતા ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતા યુવક યુવતીના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવક પરેશજી ઠાકોર ભાભર તાલુકાનો, જ્યારે યુવતી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જામઠા ગામની સગીરા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
ડીસા તાલુકાના આંગણવાડી કેન્દ્રો ગેરરીતિઓની ગંગોત્રી વાસડા ગામના બંને આંગણવાડી કેન્દ્રો માટે ફાળવાયેલ અડધોઅડધ જથ્થો બીજા જ દિવસે રિક્ષામાં સગે વગે કરવાની ચેષ્ટાનો ગામના જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરતા ખળભળાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષધમ 5, હોટલ ડિસન્ટ ની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9529566003 અને 9800557303. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827221, મોબાઈલ નંબર 9420942. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા ખાતે લાયન્સ ક્લબ અને શિવકૃપા પ્રગતિ મંડળ દ્વારા આજથી 5 દિવસીય એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર કેમ્પ શરૂ કરાયો છે. લાયન્સ ક્લબની ધાનેરા શાખા અને શિવકૃપા પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે ધાનેરા ખાતે પ્રગતિનગર સોસાયટીમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સત્સંગ હોલમાં આયોજિત આ 5 દિવસીય સારવાર કેમ્પમાં એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરાશે. આ કેમ્પના પ્રારંભ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેલવાલ, ધાનેરા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઠક્કર, ડોક્ટર કે એલ લોહિયા, ડોક્ટર ડીસી ખંડેલવાલ સહિત સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરવાના તજજ્ઞ ડોક્ટર કે એલ લોહિયા અને તેમની ટીમ દ્વારા કેમ્પમાં આવનારા લોકોની એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર કરાઈ હતી. હાલ એલોપેથી દવાઓની આડઅસરના લીધે નવા રોગો વધી રહ્યા હોય, એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ત્યારે આજથી ધાનેરા ખાતે શરૂ થયેલ સારવાર કેમ્પમાં 5 દિવસ સુધી શરીરના મોટાભાગના રોગોની એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર કરાનાર હોય દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા આહવાન કરાયું છે. આજે પ્રગતિનગર સ્થિત શિવ મંદિરમાં એક્યુપ્રેશર કેમ્પ શરૂ કરવામાં આવેલ છે લાયન્સ ક્લબ ટીમ તરફથી. તો 16 તારીખથી 20 તારીખ સુધી એ કેમ્પ રહેવાનો છે. તો બધા નાગરિક ધાનેરાના નગરજનોને અપીલ કરું છું કે આપ સૌ આ કેમ્પનો લાભ લેજો. એ આપણે શરીરને જે એક્યુપ્રેશર માટે બહુ લાભદાયક છે અને બહુ બધા રોગોનો નિવારણ પણ કરે છે, જે આજે ચાલુ કરવામાં આવ્યું છે. તો બધાએ આવીને એનો લાભ લેવા વિનંતી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેના મોટા રામજી મંદિરના મહંત પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ પ્રયાગરાજ ખાતે આયોજિત કુંભમેળામાં દેવલોક પામતા પૂજ્યશ્રીના સેવકો તેમ શ્રદ્ધાળુઓએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. 100 વર્ષનું આયુષ્ય ધરાવતા મહંત કુંભમેળામાં દેવલોક પામતા નિર્મોહી અખાડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પાલનપુરના દિલ્હી ગેટથી મોટી બજાર સુધીના વિસ્તારના વેપારીઓએ દિવંગત મહંતના માનમાં આજે ધંધા રોજગાર બંધ રાખી સ્વયંભૂ બંધ પાડ્યો હતો.
પ્રયાગરાજ કુંભમેળામાં ભાગ લેવા ગયેલા મહંત ગઈ રાત્રે હૃદયરોગના હુમલાનો શિકાર બની દેવલોક પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહંતની આકસ્મિક વિદાયથી આઘાતનો માહોલ સર્જાયો છે. ત્યારે પાલનપુરના મોટારામજી મંદિરમાં આજે સવારથી જ ભાવિકોએ રામધૂન ચાલુ કરી દઈ દિવંગત મહંતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ગઈરાત્રે મહંત દેવલોક પામ્યા બાદ તેમના પાર્થિવ દેહની પ્રયાગરાજ ખાતે જ અંતિમ ક્રિયા કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા અને કુડા ગામમાં જંગલી પ્રાણીએ દેખા દીધી હોવાના અહેવાલો વહેતા થતા આ બંને ગામોમાં બે દિવસથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ગામોની સીમમાં આવેલા ખેતરોમાં અજાણ્યા જાનવરના પગના નિશાન જોવા મળ્યા હોવાની વાતો પણ ચર્ચાનો વિષય બની છે. જંગલી જાનવર આવ્યાની ચર્ચાના કારણે ખેડૂતો અને પશુપાલકો રાત્રિ દરમિયાન ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. ત્યારે વન વિભાગના અધિકારીઓ આ મામલે ઘટતી કાર્યવાહી કરી ખેડૂતોને ભયમુક્ત કરે તે ઇચ્છનીય છે. બનાસકાંઠામાં સરકારી વિભાગોમાં ગેરરીતિઓની વધતી જતી ફરિયાદો વચ્ચે ડીસા તાલુકાના આંગણવાડી કેન્દ્રો ઉપર પણ બાળકોના નામે આવતા જથ્થાનું બારોબારીઓ કરી રોકડી કરી લેવાતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આજે ડીસા તાલુકાના વાસડા ગામના બંને આંગણવાડી કેન્દ્રો ઉપર આચરાતી ગેરરીતિઓનો ખુદ ગામના જાગૃત નાગરિકોએ જ પર્દાફાશ કર્યો છે. વાસડા ગામમાં કાર્યરત બંને આંગણવાડી કેન્દ્રોના બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે ડીસા સ્થિત ઘટક કચેરી દ્વારા ગત મંગળવારે આ કેન્દ્રોને નિયત જોગવાઈ મુજબ નવો માલ ફાળવાયો હતો. જોકે મંગળવારે આ નવો સ્ટોક આંગણવાડી કેન્દ્રો ઉપર પહોંચ્યા બાદ આજે બીજા જ દિવસે આંગણવાડી સંચાલિકાઓએ આ માલ રિક્ષામાં ભરાવી સગેવગે કરવાની કોશિશ કરતા ગામના જાગૃત નાગરિકોને શક ગયો હતો, જેથી ગામ લોકોએ આ મામલે તુરંત જ તાલુકા કચેરીમાં જાણ કરી જવાબદાર અધિકારીઓને વાસડા ગામે બોલાવી લીધા હતા. બાદમાં અધિકારીઓએ આંગણવાડી કેન્દ્રોના સ્ટોકની ચકાસણી કરતા ઘઉં અને તેલના જથ્થામાં મોટી ઘટ જણાઈ હતી. વળી આ માલ ભરવા આવેલ રિક્ષા ચાલકે પણ આંગણવાડી કેન્દ્રોના કાર્યકરોના કહેવાથી જ પોતે આ માલ રિક્ષામાં ભર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો, જેથી આ બંને આંગણવાડી કેન્દ્રોની સંચાલિકાઓએ માલ સગેવગે કરી દીધો હોવાની શંકા મજબૂત બનતા ગામના સરપંચ સહિત અન્ય અગ્રણીઓએ પણ આવી ગેરરીતિઓ અટકાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાસડા આંગણવાડી કેન્દ્રની અંદર એક અને બે આંગણવાડી ચાલે છે, તેની અંદર જે માલ સ્ટોક આવે છે એ માલ બારોબાર વેચાઈ જાય છે, અને માલ સવારે અમે ગ્રામજનોએ જઈ અને વાસડા આંગણવાડી અંદર ખોલાવી તો ત્યાં 12 કટ્ટા આવેલા, ત્યાંથી 18 કટ્ટાનો સ્ટોક આવેલું અને ત્યાંથી 12 કટ્ટા મળેલું, તેલનું 10 પેટી આવેલી, ત્યાંથી 7 પેટી મળેલી છે. આ બારોબાર વેચી જાય અમે માધેપુરા ગામથી રિક્ષા પકડી અને વાસડા ગામના લોકો જે રિક્ષા પકડી અંદરથી 4 કટ્ટા પકડાયેલા અને આ બારોબાર માલ વેચી જાય છે. આ આંગણવાડી કેન્દ્ર ચલાવે છે એ જ એક ડાઈબેન ગૌસ્વામી ચલાવે છે, એક હિનાબેન દેવડા ચલાવે છે, બે આંગણવાડીઓ ચાલે છે. બારોબાર આજ કેટલા 6-7 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી, આજ દિવસ સુધી કોઈ રજૂઆત સાંભળી પણ નથી. ઉલ્લેખનીય છે કે વાસડા ગામના જાગૃત નાગરિકો આ પોલ પકડી પાડી હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે ડીસા એસીડીએસ ઘટકના અધિકારીઓ આવી ગેરરીતિઓથી અજાણ હોવાનું માનવાને કોઈ જ કારણ નથી. ત્યારે ગામે ગામ આવી જનતા રેડ પડે તે પૂર્વે સંબંધિત અધિકારીઓ આ મામલાને ગંભીરતાથી લઈ જો આંગણવાડી કાર્યકરો દોષિત જણાય તો તેમની સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરે તે જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના ડીસા હાઈવે ઉપર ઉથલી પડેલા ભૂસું ભરેલા ટ્રેલર નીચે ત્રણ વાહનો દબાઈ જતા મચી દોડધામ. વિચિત્ર અકસ્માતનો ભોગ બનેલા વાહનોમાં સવાર લોકોને સલામત રીતે બચાવી લેવામાં સફળતા મળતા તંત્રને હાશકારો. ધાનેરા તાલુકાના ધાખા ગામે ગૌચરની જમીનમાં શરતભંગ થયાનો ધારાસભ્યનો દરાર ઇનકાર, તપાસ અધિકારીઓએ પણ ધારાસભ્યને આપી ક્લીન ચીટ. વાવની દેવપુરા કેનાલમાં કૂદી પડેલું પ્રેમી યુગલ મંગળવારે મોડી સાંજે મૃત હાલતમાં મળતા ચકચાર. મૃતક યુવક ભાભર તાલુકાનો જ્યારે સગીર યુવતી સરસ્વતી તાલુકાના જામઠા ગામની હોવાના પ્રાથમિક અહેવાલો. ડીસા તાલુકાના આંગણવાડી કેન્દ્રો ગેરરીતિઓની ગંગોત્રી. વાસડા ગામના બંને આંગણવાડી કેન્દ્રો માટે ફાળવાયેલ અડધોઅડધ જથ્થો બીજા જ દિવસે રિક્ષામાં સગેવગે કરવાની ચેષ્ટાનો ગામના જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરતા ખળભળાટ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.